નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને ફાસ્ટ્રેક સાથે હું છું ધ્વની. ફાસ્ટ્રેકમાં હવે ફટાફટ નજર કરીએ રાજ્ય સહિત દેશ વિદેશના સમાચાર પર. દક્ષિણ ચીન સાગરમાં સ્થિત એક નાનકડા ટાપુ તાઇવાનમાં ભૂકંપના જબરજસ્ત પર 6.3 માપવામાં આવી છે. ધરતી ધ્રુજતાની સાથે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકો પોતાનો જીવ બચાવવા ઘરની બહાર આવી ગયા. લોકો ઘરોમાંથી બહાર નીકળી અને સુરક્ષિત સ્થળોએ જતા જોવા મળ્યા. ત્યાંના સ્થાનિક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર રવિવારે વહેલી સવારે તાઇવાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા. ઇઝરાયેલે ગાઝા પર વિનાશક હુમલા કરવાનું ચાલુ રાખ્યું. છેલ્લા 48 કલાકમાં ઇઝરાયેલના હવાઈ હુમલામાં એક જ પરિવારના 76 લોકો સહિત 400થી વધુના મોત અને 734થી વધુની ઇજા પહોંચી. હમાસ આતંકીઓએ 7 ઓક્ટોબરે દક્ષિણ ઇઝરાયેલ પર કરેલા હુમલા પછી ગાઝા પર ઇઝરાયેલ સૈન્યનો આ સૌથી ઘાતક હુમલામાંનો એક હતો. બીજી બાજુ ઇઝરાયેલમાં સૈન્યના K9 યુનિટે ગાઝામાં હમાસનું સુરંગ નેટવર્ક શોધી કાઢ્યું છે. હમાસને ખતમ કરવા શરૂ થયેલા યુદ્ધને 12 સપ્તાહ થયા છે. જોકે પેલેસ્ટાઇનમાં નાગરિકોના મોત માટે ઇઝરાયેલે હમાસના આતંકીઓને જવાબદાર ઠેરવ્યા છે. દેશમાં ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. દેશના તમામ રાજ્યમાં તાપમાનનું પારું ગગડ્યું ત્યારે દિલ્હી NCR, હરિયાણા, પંજાબ, યુપી, બિહારથી લઈ અને જમ્મુ કાશ્મીર સુધી ઠંડીનું મોજું પહાડ ઉપર. તાજી હિમવર્ષાથી ધ્રુજારીમાં વધારો. દેશના વિવિધ ભાગોમાં લોકોને બોનફાયર સળગાવવાની ફરજ પડી. સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાય છે જેના કારણે વાહન વ્યવહારમાં મુશ્કેલી. દરમિયાન હવામાન વિભાગે પંજાબ અને હરિયાણામાં ગાઢ ધુમ્મસને લઈ એલર્ટ જારી કર્યું. દેશમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે ભારતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3000ને પાર. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 752 નવા કેસ, જે મે 2023 પછીના એક દિવસમાં સૌથી વધુ કેસ છે. આ સમયગાળા દરમિયાન કોરોનાના કારણે 4 દર્દીના મોત. 23 ડિસેમ્બરે સવારે 8 વાગ્યા સુધીના આંકડા પ્રમાણે કેરળમાં કોરોનાના 266, કર્ણાટકમાં 70, મહારાષ્ટ્રમાં 15 અને ગુજરાતમાં 12 એક્ટિવ કેસ નોંધાયા છે. તો અમેરિકાના કેલિફોર્નિયાના નુવાર્ક શહેરમાં ખાલિસ્તાની સમર્થકોએ શરમજનક હરકત કરી. ખાલિસ્તાનીઓએ હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું. મંદિરની દિવાલો પર ભારત વિરોધી સૂત્રો પણ લખ્યા. ભારતે આ હુમલાની નિંદા કરી છે. અમેરિકાના સત્તાધીશો સમક્ષ તોડફોડ કરનારા તત્વો સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી. વિદેશમંત્રી એસ જયશંકરે જણાવ્યું કે ભારતની બહાર આવી અલગતાવાદી શક્તિઓ માટે કોઈ જ સ્થાન ન હોવું જોઈએ. તો આ સાથે જો વાત કરવામાં આવે તો ભારતીય કુસ્તી સંઘના પ્રમુખ તરીકે સંજયસિંહની જીત થયા બાદ મહિલા કુસ્તીબાજ સાક્ષી મલ્લિકે રમતમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જ્યારે બજરંગ પુનિયાએ પદ્મશ્રી એવોર્ડ સરકારને પરત આપવાની જાહેરાત કરી દીધી છે. આ વિશે પ્રતિક્રિયા આપતા સંજયસિંહે જણાવ્યું, જે ખેલાડીઓ છે તેમણે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને જે લોકો રાજકારણમાં સામેલ થવા માંગે છે તેઓએ કરી રહ્યા છે. આ બાબતે હું કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી. તો આ સાથે જ વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું કે દેશને સ્વતંત્રતા મળી ત્યારથી આતંકવાદની સમસ્યાની શરૂઆત થઈ છે. પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. મુંબઈમાં બનેલી 26/11 ઘટના બાદ દેશના લોકોને આતંકવાદ શું હોય છે તેની વધારે સમજ પડવા લાગી છે. આપણે આતંકવાદને ડામવાની જરૂર છે. જો કે સીમા પારથી આતંકી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે તો આપણે તેની સામે નક્કર કાર્યવાહી કરવી પડે. છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બસ્તર વિસ્તારમાં ફરી એકવાર નક્સલી ગતિવિધિઓ તેજ જોવા મળી રહી છે. નક્સલીઓ દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળ અને નક્સલવાદીઓ વચ્ચે ફાયરિંગ કર્યું હતું. સુકમા અને દંતેવાડાની બોર્ડર પર નક્સલવાદીઓએ ગોળીબાર કર્યો. સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં 3 નક્સલીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ. સુકમા પોલીસ અધિક્ષક કિરણ ચૌહાણે કહ્યું કે પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ, જેમાં 3 નક્સલી ઘાયલ થયા છે. આ વિસ્તાર હજુ પણ સર્ચ ઓપરેશનથી ચાલુ છે. કેરળમાં કોંગ્રેસના વિરોધ દરમિયાન હિંસાનો બનાવ બન્યો હતો. પ્રદર્શનકારીઓએ પોલીસકર્મી પર પથ્થરમારો કર્યો, જેના પગલે પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવા માટે વોટર કેનનનો મારો ચલાવ્યો. કોંગ્રેસ પાર્ટીના સાંસદ શશિ થરૂરે જણાવ્યું કે ખૂબ જ શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે, ત્યારે કોઈપણ ઉશ્કેરણી વિના સ્ટેજની પાછળ ટીયર ગેસના સેલ અને વોટર કેનનનો ઉપયોગ થયો.
દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે 3 જૂનના રોજ હાજર થવાનો આદેશ કર્યો. આમ આદમી પાર્ટીના કન્વીનર કેજરીવાલને મોકલવામાં આવેલું આ ત્રીજું સમન્સ છે. અગાઉ તેમને 2 નવેમ્બર અને 21 ડિસેમ્બરે હાજર રહેવાનું સમન્સ તપાસ એજન્સીઓ દ્વારા પાઠવવામાં આવ્યું. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ વર્તમાન સમયમાં વિપક્ષ માટે ગયા છે. તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બીજા સમન્સ પછી પણ ઈડી સામે હાજર ન થતા તેમની ધરપકડના ભણકારા વાગી રહ્યા છે. ઈડીએ સમન્સ આપ્યું હોવા છતાં અરવિંદ કેજરીવાલ વિપક્ષ માટે જતા રહેતા ઈડી સામે હાજર થવા માંગતા નથી એ સ્પષ્ટ છે. આ સંજોગોમાં ઈડી 3 જાન્યુઆરીએ તેમની ધરપકડ કરી અને પૂછપરછ કરવા વિચારી રહી છે. આપ દ્વારા બચાવ કર્યું છે કે ઈડી જાણે છે કે કેજરીવાલ 10 દિવસ માટે વિપક્ષમાં હોય છે ત્યારે તેમની પાસે કમ્યુનિકેશનનો જવાબ આપવા માટે કશું નથી હોતું. આ સાથે જ કોંગ્રેસના મેનિફેસ્ટોની વાત કરીએ તો કોંગ્રેસે 2024ની લોકસભા ચૂંટણી માટે બનાવાલી 16 સભ્યોની મેનિફેસ્ટો કમિટીમાં 1-2 સભ્યોને બાદ કરતા બાકીના 1 જૂના ચહેરાઓને સ્થાન આપ્યું. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમ સમિતિના પ્રમુખ છે, જ્યારે છત્તીસગઢના ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ ટીએસ સિંહદેવ કમિટીના કન્વીનર છે. કોંગ્રેસના નેતા માને છે કે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં હાર પછી પણ કોંગ્રેસ કશું શીખી નથી તેનો આ પુરાવો છે. તો દિલ્હીમાં ભાજપના મુખ્યાલયમાં મળેલી 2 દિવસની બેઠકમાં લોકસભાની ચૂંટણીમાં ઓછામાં ઓછી 30% ટિકિટો મહિલાઓને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનો સૂત્રોનો દાવો છે. મોદી સરકારે મહિલા અનામત બિલ પસાર કરી દીધું છે, પણ તેનો અમલ 2026 પછી જ શક્ય છે. ભાજપે પહેલા સૈદ્ધાંતિક રીતે અમલ કરી અને પોતે આ મામલે ગંભીર હોવાનો મેસેજ આપવા માંગે છે. આ નિર્ણયના કારણે મહિલા મતદારો ભાજપને મત આપી અને જીતાડશે તેવું ભાજપનું માનવું છે. તો લોકસભાની ચૂંટણીમાં યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો બનાવવા માટે ભાજપ ઉત્તરાખંડમાં જાન્યુઆરીથી યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરશે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીનો દાવો. જસ્ટિસ રંજન ન્યાયમૂર્તિ દેસાઈ સમિતિએ અહેવાલનો ડ્રાફ્ટ તૈયાર કરી લીધું છે. સરકારને અહેવાલ મળતા જ કાનૂની પ્રક્રિયા કરી યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરી દઈશું. ભાજપના સૂત્રોનો દાવો છે કે લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત અને ઉત્તરપ્રદેશ સહિતના તમામ ભાજપ શાસિત રાજ્યમાં પણ આ કાયદો લાગુ થઈ શકે છે. તો આ સાથે જ કિસાન દિવસ નિમિત્તે ચૌધરી ચરણસિંહની પ્રશંસામાં કોઈ કસર ન રાખતા રાષ્ટ્રીય લોકદળના જયંત ચૌધરીને ખેંચવા ભાજપમાંથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. ભાજપ એક તરફ ચરણસિંહના જન્મદિનને રાહુલ ગાંધી સાવ ભૂલી ગયા હોવાનો મુદ્દો ચગાવ્યું, તો બીજી તરફ યોગી આદિત્યનાથે ચરણસિંહની 51 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું. આ પ્રસંગે જયંત ચૌધરી અને યોગી એક સાથે સ્ટેજ પર હાજર રહ્યા હતા. ભાજપના સૂત્રોનું કહેવું છે કે લોકસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ અને આરએલડીનું જોડાણ થાય તો ભાજપને તકલીફ પડી શકે છે. તો દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનું કાતિલ મોજું. ઘણા રાજ્યમાં સવારથી ગાઢ ધુમ્મસ દેખાવાનું શરૂ થઈ ગયું છે, જેના કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2-3 દિવસમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં સવારના સમયે ગાઢ ધુમ્મસની સંભાવના. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 23-26 ડિસેમ્બર સુધી પંજાબના વિવિધ ભાગોમાં ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસની અપેક્ષા છે. તાપમાનમાં ઘટાડો થવાના કારણે દિલ્હીમાં ગાઢ ધુમ્મસની ચાદર જોવા મળી છે. ગાઢ ધુમ્મસના કારણે એરક્રાફ્ટને ટેકઓફ અને લેન્ડિંગમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. દિલ્હીમાં ધુમ્મસના કારણે ઘણી આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઇટ મોડી પડી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 11 આંતરરાષ્ટ્રીય અને 5 ડોમેસ્ટિક ફ્લાઇટ મોડી પડી છે. જો ભવિષ્યમાં દિલ્હીમાં ગાઢ ધુમ્મસની આવી જ ચાદર જોવા મળશે તો આગામી દિવસોમાં ફ્લાઇટ ઓપરેશનમાં વધુ વિલંબ પણ થઈ શકે છે. તો આ સાથે જ કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયે જેડીયુના ધારાસભ્ય ગોપાલ મંડલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિશે આપેલા નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું, વિપક્ષ ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ દ્વારા નીતીશકુમાર સાથે જે વ્યવહાર કરવામાં આવ્યો છે તેની જાણ નીતીશકુમારને હવે થઈ છે. નીતીશકુમારે પીએમ પદના ઉમેદવાર બનવાની લાલચમાં ભાજપ સાથે છેડું ફાડ્યું હતું. લાલુ પ્રસાદ યાદવે નીતીશકુમારને ખોટા સપના બતાવ્યા અને માટે તેઓ વિપક્ષી ગઠબંધનમાં સામેલ થયા. તો આજે આહિરાણી મહારસનો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે. દેશના ખૂણે ખૂણે વસેલી ઉપરાંત અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, દુબઈ સહિત વિશ્વભરમાંથી આહિર બહેનો આજે રાસ રમવા માટે દ્વારકા પધારી છે. એકસાથે શ્રી કૃષ્ણ યાદવ કુળની 37,000 આહિરાણીઓ ગરબે લઈ અને રાસ સ્વરૂપે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કરી અને દ્વારકાના આંગણે વિશ્વ રેકોર્ડ સર્જ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણનું ગોપીઓ સંઘ વ્રજ રાસ જગવિખ્યાત છે.
ભાવનગર શહેરમાં કલેક્ટર કચેરી પરના રોડ પાસે નશામાં ધૂત કાર ચાલક એક વૃદ્ધને અડફેટે લીધા. સ્થાનિક લોકોએ આ ડ્રાઈવરને પકડી અને નજીકના પોલીસ સ્ટેશન ખાતે સોંપ્યો હતો. પોલીસે તપાસ કરતા કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી. સુરતના કતારગામમાં બીઆરટીએસ બસ અકસ્માત મામલે કતારગામ પોલીસે બીઆરટીએસ બસ ડ્રાઈવર સામે ગુનો નોંધ્યો છે. પોલીસે રાત્રિના સમયે જ આરોપી મનહરભાઈ ગામિતની અટકાયત કરી લીધી છે. આગળના કેસમાં એફએસએલ અને આરટીઓ દ્વારા તપાસ કરવામાં આવશે. સુરત મનપા સંચાલિત બસે 4 વર્ષમાં 54 અકસ્માત સર્જ્યા છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં અશ્વિની કુમાર બ્રિજ પાસે 2 બીઆરટીએસ બસ વચ્ચે અકસ્માત સર્જ્યા. સુરત શહેરમાં સિટી બસ અને બીઆરટીએસ બસની અડફેટે અનેક અકસ્માતની ઘટના બની, છતાં તંત્ર આ ખાડા કાન કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. પાલિકા કમિશનર શાલિની અગ્રવાલને જ્યારે આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમને ગુડગુડ જવાબ મળ્યો હતો, જેમાં પાલિકા કમિશનર શાલિની અગ્રવાલનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું કે સુરત મહાનગરપાલિકાની ટીમ સતત સંકલન કરી રહી છે અને તમામ લોકોને ઝડપથી સારવાર મળી રહે તે માટે પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અને તમામ લોકોની તબિયત સુધારા પર આવે તે માટેના તમામ પ્રયત્ન પણ કરવા આવી રહ્યા છે. તો ફરી એકવાર કોરોનાએ દેશમાં રી એન્ટ્રી કરી લીધી છે, ત્યારે અમદાવાદમાં આજે નવા 5 જેટલા કેસ નોંધાયા છે. નવરંગપુરા, થલતીજ, ગોતા અને મણિનગરમાં નવા કેસ સામે આવ્યા હતા, જેમાંથી 2 લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે, જેમાંથી 1ની દિલ્હી અને 1 સુરેન્દ્રનગરની હિસ્ટ્રી સામે આવી છે. 23 દર્દીમાં 1ને રજા અપાઈ 1 હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને બીજા 21ને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તો અમદાવાદ સહિત ગુજરાતમાં વધતા કોરોના કેસને લઈ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર સતર્ક બન્યું છે. કોરોનાના વધતા કેસને લઈ અને સિવિલ હોસ્પિટલ અને ઓક્સિજન સુવિધા સાથેના 1200 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે. 5300 લીટર ઓક્સિજન જનરેટ કરી શકે તેવો પ્લાન્ટ પણ તૈયાર કરાયો છે. આ ઉપરાંત 650થી વધુ ઓક્સિજન બોટલ્સ, 500થી વધુ હાયર વેન્ટિલેટર પણ તૈયાર રખાયા છે. અમદાવાદની 16 સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે. અમદાવાદ ખાતેના તમામ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તમામની તબિયત સ્થિર હોવાના કારણે કોઈપણ દર્દીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા નથી, પરંતુ જો કોઈ બનાવ બને તો હોસ્પિટલ તંત્ર તેના માટે તૈયાર છે. 16 સિવિલ હોસ્પિટલમાં 25 બેડનો અલગથી કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. તો પંચમહાલ જિલ્લામાં સરકારી અધિકારીઓની જાસૂસીનો મામલો સામે આવતા 35 લોકોની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે કલોલ તાલુકાના ચલાલી ગામના એક વ્યક્તિની અટકાયત કરતા તેના મોબાઈલમાં વોટ્સએપમાં ઓડિયો મળી આવ્યા હતા, જેમાં પંચમહાલ જિલ્લાના વિવિધ અધિકારીઓના લોકેશન બાબતે નજર રાખવામાં આવતી હોવાના પુરાવા મળી આવ્યા હતા. વાંકાને ડુપ્લિકેટ ટોલ નાકા મામલે 2 આરોપી રવિરાજસિંહ ઝાલા અને હરદીવસિંહ ઝાલાના આગોતરા જામીન અરજી નામંજૂર કરવામાં આવી. આરોપીને બનવામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ક્યાંય સંડોવણી હોવાની દલીલ કરી હતી, તો પોલીસ અરજદારને ખોટી રીતે સંડોવી દેવા માંગતી હોવાની દલીલ કરી હતી. સરકારે આરોપીઓએ ગંભીર પ્રકારનો ગુનો આચર્યો હોવાનું જણાવ્યું હતું. સરકારે કહ્યું કે આરોપીઓને મુક્ત કરવામાં આવશે તો ફરી આ પ્રકારે ગુના આચરે તેવી શક્યતાઓ છે. તો સિત્સર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલનું રાજીનામું પડી શકે છે. સિત્સર ઉમિયાધામની 6 જાન્યુઆરીએ મળનારી બેઠકમાં જયરામ પટેલના રાજીનામા મામલે ઠરાવ પસાર થઈ શકે છે. જયરામ પટેલ સહિત 4 ટ્રસ્ટીઓની મુદત વયમર્યાદાના કારણે જૂનમાં પૂર્ણ થઈ રહી છે, પરંતુ આ વયમર્યાદા પૂર્ણ થાય તેના પહેલા જયરામ પટેલે આ મોભાનું પદ છોડવું પડી શકે છે. તો ગિફ્ટ સિટીમાં દારૂની પરમિટ મુદ્દે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યું. કૃષિમંત્રીએ કહ્યું, ગિફ્ટ સિટીની જરૂરિયાતોને લઈ નિર્ણય લીધો છે. ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય વેપારી તજજ્ઞ આવશે, જેથી નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના નિર્ણયને હું આવકારું છું. સુરત, મોરબી અને રાજકોટમાંથી ઉઠેલી માંગ અંગે સરકાર વિચારણા કરશે. ગાંધીનગર દક્ષિણ બેઠકના ધારાસભ્ય અલ્પેશ ઠાકુરનું દારૂની પરમિટ મુદ્દે નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ભાજપ પક્ષમાં ન હતું તે પહેલાથી જ હું દારૂના વેચાણ સહિત સેવનનો વિરોધ કરતો હતો. સરકાર જૂના કાયદા હેઠળ દારૂની પરમિટ આપી છે, જેને હું સખત શબ્દોમાં વખોડું છું. રાજ્ય સરકારે ગાંધીનગરના ગિફ્ટ સિટીને દારૂબંધીની છૂટ આપતા હવે અનેક પ્રકારના નિવેદનો, ત્યારે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું નિવેદન. તેઓએ કહ્યું, રાજ્ય સરકારે આ નિર્ણય લેવામાં ખૂબ રાહ કરી. સરકાર આજે ગિફ્ટ સિટીમાં દારૂ મુક્તિ આપી છે, પરંતુ આવનારા દિવસોમાં રાજ્યના અન્ય શહેરોમાં પણ દારૂબંધીમાંથી મુક્તિ આપવી જોઈએ.
રાજ્ય સરકાર દ્વારા સિટીમાં લીકર પરમિટ મામલે કોંગ્રેસ નેતા અમિત ચાવડાની પ્રતિક્રિયા. તેમણે સરકાર પર આક્ષેપ લગાવતા કહ્યું, રાજ્યમાં પહેલી એવી સરકાર આવી જેને ઉદ્યોગને આકર્ષવા માટે લીકર પરમિટ આપવી પડી. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી, છતાંય વેપાર ઉદ્યોગ વિશ્વ પ્રખ્યાત હતો, તો આવનારા દિવસોમાં અન્ય શહેરો કે જિલ્લામાં પણ પરમિટ સરકાર આપી શકે તેમ લાગી રહ્યું છે. બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકુરે ગાંધીના ગુજરાતમાં દારૂની છૂટને હું વખોડું છું, ગુજરાત સરકારે દારૂની પરમિટ આપતો નિર્ણય પાછો ખેંચવો જોઈએ. ભરતજી ઠાકુરે કહ્યું કે યુવાનો દારૂના નશામાં બરબાદ થઈ રહ્યા છે. દારૂબંધીના રોલ મોડેલ અલ્પેશ ઠાકુરના વિધાનસભા વિસ્તારમાં નિર્ણય લેવાયો છે, અલ્પેશ ઠાકુરે પણ વિરોધ કરવો જોઈએ. શ્રીનાથ બાપુએ ગિફ્ટ સિટીમાં દારૂની પરવાનગી બાબતે પ્રતિક્રિયા આપી છે. શ્રીનાથ બાપુએ કહ્યું છે કે ગુજરાતમાં દારૂબંધી હોવી જરૂરી છે. દારૂથી શરીરને નુકસાન થાય છે, દારૂના વ્યસનથી કુટુંબ પર અસર પડે છે. દારૂ અંગે સંતો અને સજ્જનોનો એક જ મત હોય કે દારૂબંધી જરૂરી છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હવે નામની રહી ગઈ છે. ગુજરાત સરકારે વિકાસના નામે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં દારૂની સત્તાવાર રીતે છૂટછાટ આપી છે, જેને લઈ અને કથાકાર મોરારી બાપુની પ્રતિક્રિયા આવી છે. તેઓએ કહ્યું કે દારૂબંધી હટાવવા મામલે સરકારના રિપોર્ટનો મેં અભ્યાસ કર્યો નથી અને આ મારો કોઈ વિષય નથી. અત્યારે આ મામલે હું કઈ જ વિશેષ ન કહી શકું. તો ગિફ્ટ સિટીમાં દારૂની પરવાનગી બાબતે જૂનાગઢ આપના પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલે વિરોધ નોંધાવ્યો હતો. રેશમા પટેલે ગિફ્ટ સિટીમાં દારૂની પરમિટ આપવી એ ગાંધીના ગુજરાતમાં ખૂબ જ શરમજનક ઘટના ગણાવી હતી. રેશમા પટેલ સહિતના લોકોએ કાળી પટ્ટી બાંધી અને વિરોધ કર્યો હતો. રેશમા પટેલે સરકારના નિર્ણયને અયોગ્ય અને દારૂની રેલમછેલ વધારનારું ગણાવ્યો હતો. તો બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રીને ગિફ્ટ સિટીમાં દારૂની પરમિટ આપવા મામલે પત્ર લખ્યો. પત્રમાં તેમણે સરકારને રજૂઆત કરી કે સરકારે જે લીકર પરમિટનું નિર્ણય કર્યું છે તેને પરત લેવામાં આવે. ગાંધીનગર ખાતે લીકર પરમિટનું નિર્ણય એ ગાંધીના ગુજરાતનું અપમાન. અમરેલી જિલ્લાના કોંગ્રેસી નેતા વિરજી ઠુમ્મરના આપત્તિજનક નિવેદનના મામલે સાંસદ નારણ કાછડિયાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી તેઓએ કહ્યું કે કોંગ્રેસ દેશની ગરિમાપૂર્ણ હોદ્દાની માન મર્યાદા ભૂલી છે. ખેડૂતોની સબસિડી ખાઈ ચૂકેલા વિરજી ઠુમ્મર વેરાવળ જેલની હવા ખાઈ ચૂક્યા છે. આ મામલે ભારતીય જનતા પક્ષમાંથી આદેશ આવતા અમે વિરજી ઠુમ્મર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરવામાં આવેલા નિવેદનોનું સાવરકુંડલામાં ભાજપે વિરોધ કર્યો. પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્મૃતિ ઈરાની વિરુદ્ધ અશોભનીય ભાષાનો પ્રયોગ કર્યો, જેને લઈ અને ભાજપ દ્વારા વિરજી ઠુમ્મરના પુતળા દહનના કાર્યક્રમનું આયોજન, જોકે પુતળા દહન પહેલા જ પોલીસે ભાજપના કાર્યકર્તાની અટકાયત કરી. રાજકોટ જિલ્લાના ધોરાજીથી જામકંડાળના સુધીનો 18 કિલોમીટરનો મુખ્ય નેશનલ હાઇવે માર્ગ અતિશય ખરાબ હાલતમાં હોવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. રોડનું કામ ન થતાં રોડ દિવસે અને દિવસે ખરાબ થતો જાય છે, પરંતુ રોડનું સમારકામ કરવામાં આવતું નથી, જેથી અધિકારીઓના પાપે પ્રજાને પરેશાની વેઠવાનો વારો આવી અને ઉભો રહ્યો છે. તો ભુજના એસટી બસ સ્પોટનું તારીખ 26 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ થવાનું છે, ત્યારે સીએમને સારું લગાડવા ભુજ નગરપાલિકા સત્તાધીશો અધીરા બન્યા છે. બસના પોર્ટના લોકાર્પણની આડમાં શાકભાજી વેચતા લારી ગલ્લાવાળાઓના રોજગાર પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું. ભારે પોલીસ બંદોબસ્ત સાથે હટાવાયેલા દબાણોની આ કામગીરી અંગે લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે. ગુજરાતનો સફેદ રણ પ્રદેશમાં આવતા પ્રવાસીઓને ગુજરાત પ્રવાસન નિગમની ઓફિસને તાળા હોવાના કારણે ભારે હાલાકી વેઠી. હાલમાં પ્રવાસન વિભાગની ઓફિસમાં રિનોવેશન ચાલી રહ્યું છે, તે સમયગાળામાં પ્રવાસીઓને માહિતી મેળવવા માટે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ધોરાજીના ઉમરકોટ ગામે કાર્યક્રમ પત્યા બાદ કુમડા વિદ્યાર્થીઓએ ચા પીરસતા નજરે પડ્યા હતા. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી અને પટાવાળા હોય તેવી રીતે કામ કરાવવામાં આવ્યું હોવાનો આરોપ ધોરાજીના ઉમરકોટ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં બાળકોએ ઉપસ્થિત લોકોને ચા પીરસી.